ચાલુ કરજે. મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી અંધારા કળિયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા તો અંગવાળા આશીર્વાદ ના તારો ધ્રુવ થયન તગ તગી માં તું મધ સાગર ની માં અમારા જહાજ ના ફળ જાય રાખે માં ખોડવી તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદો દરો ચરણ તો દેખે અસુર ભાગ્યો નવદો આદિ શક્તિ આપડે રૂપવા હિયર મનતા ખાળ રગત ખળ હળે ડળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાય અઠ દસ હતી અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પણ ઈશ્વર કહે કૂદો આશા પૂરી માઉ દો દો આશા પૂરી તોય પ્રૌઢ સિંધ ઉપર જુગતી પશ્ચિમે મધ્ય માં એશિયાની અટારી આપણી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ ઘસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલ નિધિ જ્ઞાન ચરણી ભારતી ધરાની વંદુ તનિયા વડી તન દાની હોદન ગુજરાત ધરણી હે મા તન દાની હોદન સૌરાષ્ટ્ર ધરણી. આ તમારા રાજકોટ ની ધરતી અને ઈ ધરતી ના કવિ ત્રિભુવન વ્યાસ લખે છે આ છંદ કાયમ હું ગાઉં છું. રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના હે પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘણરાજ માં જબુગતી વીજળી એવી આયા ક્યાંક ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુ દીકરી વડી તન દાની ઓદન ગુજરાત ધરણી હે મા તન દાની ઓદન સૌરાષ્ટ્ર ધરણી. ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો અને વીર ગાંધી દયાનંદ જ્યાં નીપ જ્યાં સતી અને સંતનો જ્યાં વિહામો હજી ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથ વર્ણી ભારતી માતની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આપણી ધરતીનું અને આપણું ધન શું છે પશુધન માટે પણ કીધું કવિએ. ભગર ભે હું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ દસ્તી ઘોડીઓ માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાંની પજતી યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે અને વેગવંતી દિશે ચપલ હરણી ભારતી માતની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અને ધન હો ધન ગુજરાત ધરણી. એવી રાજકોટની આ ધીંગી ધરા અને એમાંય ભારતીય જનતા પાર્ટી મહાનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી એમના અધ્યક્ષ એવા પંકજભાઈ ભટ્ટ મારા મિત્ર એમણે મને કીધું આવો પ્રોગ્રામ છે અને આપને આવવાનું છે. સીએમ સાહેબ પણ પધાર્યા અહીંયા
અને એમાં આ તો મેળો છે, મેળે મેળે આવે ને એની મેળે મેળે જાય એને મેળો કહેવાય. કંકોત્રી નો લખવી પડે. પણ આ તો આપણે શબ્દ બોલાતો હોય કાંઈ, એમ આપને ખબર હોય રાજકોટ માટે રંગીલું રાજકોટ. તો રંગીલું એટલે શું? એમ રંગીલું કોને કહેવાય? ગામડું ગામ હોય, બેન દીકરી મોતી પરણું કરે, એમાં રંગીલું એટલે ખાલી અબિલગલાલ ઉડે, એ તો બધે ઉડે, પણ એમાં ઈંઢોણી બનાવે, મોતી પરણું કરે એમાં ઈંઢોણી બનાવે, અને એ ઈંઢોણીમાં લીલા ને પીળા ને રાતા ને કાળા ને ધોળા ને બધાય રંગના જુદા 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 રંગના બધાય મોતી છે એમાં, મથી મથી અને દીકરી છે એ ઈંઢોણી બનાવે. અને પછી ઈંઢોણી એટલું બધું ભરત રૂડું લાગે ને એની ઈ માથે રાખીને એમાં પાણી ભરવા નીકળે એટલે બધાને જોવું પડે કે કેવી સરસ ઈંઢોણી છે, એ ગૂંથી છે, ભરત કર્યું છે આમાં, મોતી પરણું કર્યું છે. ઈ ઈંઢોણીમાં કોઈ પણ રંગના, એક જ રંગના ખાલી મોતી બધા હોય ને તો સારું ન લાગે, ઈંઢોણી ખરાબ લાગે. પણ બધાય રંગ ભેળા થાય એમ, 18 વર્ણ ભેળા થઈને સંસ્કૃતિના સારા કાર્યક્રમો ઉજવે એટલે રંગીલું રાજકોટ છે. એટલા માટે એવા ઈંઢોણી જેવા રંગ લાગે, ઈંઢોણીની જેમ રંગ દીપી ઉઠે છે એવો આ મેળો. અને આમાં હમણાં જ મને આમાં મેં વાંચ્યું પણ, અને બધાય અગ્રણીઓ આખી ટીમ એની ભારતીય જનતા પાર્ટીની આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ કરે છે સમગ્ર ગુજરાતમાં. ગુજરાત નાટ્ય અકાદમી, સંગીત નાટ્ય અકાદમી, પંકજભાઈ ભટ્ટ અને આખા સીએમ સાહેબથી લઈ અને આપણા વડાપ્રધાન સુધી આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા અને આપણી અસ્મિતા જળવાય એના માટેના ખૂબ પ્રોગ્રામો થાય છે. અમે જ ઘણા પ્રોગ્રામો કરીએ છીએ એટલે એમાં એનો આજનો આ જે કંઈ આપણા સમયમાં કાર્યક્રમ, અને એમાં સારી વાતો બહુ સરસ રીતે અમારા ઉમેશભાઈએ ગણપતિની વંદના કરી, દુહા છંદ આપણે લહેર કરાવી. અને હું હવે આપની આગળ સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા છંદ હારી વાત કરું, તમને મોજ આવી જાય એ ગણપતિ બાપાને પ્રાર્થના છે. અને પહેલી વાત તો એ છે, ગણેશની વંદના આપણે કાયમના માટે કરી, પ્રોગ્રામથી માંડીને લગ્નથી માંડી અને કોઈ પણ કાર્ય કરતા હોય એટલે ગણેશની વંદના થાય. એટલે હું પ્રોગ્રામમાં કાયમ કહેતો હું કે જગતના ચોકમાં પહેલી વહેલી કોઈ પૂજા થતી હોય તો પાળિયાની પૂજા છે. કોઈક પાળિયાની ક્યાં, આપણે તો ગણપતિની કરી, પણ ગણપતિ મહારાજે માં માટે માથું આપ્યું તો એને પાળિયો જ કહેવાય. જગતના ચોકમાં જે માં હારું માથા આપે ને એની જગતના ચોકમાં પૂંજાવું થાય, ભલા માણસ એમનેમ નથી થતો. હા, મજબૂત કરણી એટલે જે માં માટે માથા આપી શકે એના જગતના ચોકમાં પાળિયા થાય. અહીંયા બધા યુવાનો છે, વડીલો છે, માતાઓ બહેનો બેઠા છે, સંસ્કૃતિની વાતો લઈને મારા આગળ કોઈ હાવ કઈ મિમિક્રી મનોરંજન નહીં હોય એ આપને ખબર છે ને. આપ આવે તો એવું માર્મિક હાસ્ય કંઈક આવી જાય તો વાત લઈ લેશું, એ વસ્તુ જુદી છે. પણ આપણી પરંપરા શું છે, આપણે કોણ છીએ, આપણી અસ્મિતા શું છે, એવી વાતોના કોથળા ખંભે લઈને કાયમના માટે ફરી છીએ. છતાંય આપ હજારો લાખોની સંખ્યામાં સાંભળો છો એનો અમને ફોર છે. એટલે બધાએ વડીલો મુરબીઓ માતાઓ બહેનો બધાને વંદન કરી અને હું ગણપતિ બાપાના સાનિધ્યમાં, આ તો વિનાયક ધામ છે અને અવરૂડો મેળાવડો જ્યારે માનવ મેરામણ મેળો છે ત્યારે વાતો અહીંથી અમે બધા ખુલ્લા થઈને આમ ધ્રુવકો મારીને બોલવાના છે, વગાડવાના છે, તમે ધ્રુવકો મારીને સાંભળશો જેટલો આપણે કલાક બે કલાક સમય મેળો છે એમાં આનંદ કરવાનો છે. અમે ખુલ્લા થઈને બોલશો, તમે ખુલ્લા થઈને એની એક વાત શરૂઆતમાં કરી દો, પછી થોડા દુહાસન હું પણ કરું. એક રૂડા પ્રસંગમાં હરણા અને ઢોલ વાગતા હતા. એક બાજુ છે હરણા છે, એના સૂર જોડા ટે ટે કરતા રૂડા સૂર ને છેડી રહે, એ વગાડવાળો સૂર વગાડે અને શરણા એવા સૂર કાઢે મીઠા. અને એક બાજુ ઢોલ વાગે છે, ત્રાંબાળું ઢોલ માથે દાંડીઓ પડે, એમાં બે વાતું કરે છે. આ બે વાતું ન કરે પણ કવિ એને વાતું કરાવે છે. માણસને સમજાવવા માટે બધા દ્રષ્ટાંતો આપવા પડે છે, જે કાંઈ દ્રષ્ટાંતો સાહિત્યમાં કે ક્યાંય પણ આવ્યા હોય એ માણસને સમજાવવા માટે છે. એટલે એક બાજુ ઢોલ, એક બાજુ હરણા, એ બે વાતે છીડ્યા. વાતું કરતા કરતા ઢોલે એમ કીધું, બેન હરણાય તું રૂડી બહુ લાગે છે. અરે કે ઢોલ ભાઈ તું બહુ રૂડો લાગે છે. તઈ ઢોલે હરણાઈને કીધું, હે બેન હરણાય, તે ઓલા ભવમાં હું એવા પૂન કર્યા છે. હરણાય કે તને વગાડવાળો આમ હાથમાં લે એટલે ચુંબન કરતો હોય એવું લાગે, ચૂમતો હોય એવું લાગે, અને આમ ચંપન કરતો હોય એવું પણ લાગે, જાણે તને ચાંપી રહ્યો છે, તને ચંપન કરે છે એવું લાગે વગાડવાળો, એટલો તને હાંચવે, ચુંબન કરે ચાંપે હરણાઈને ઢોલ કે.
અને હે બેન હરણાઈ, મેં ઓલા ભાવમાં હું મોરલા માર્યા છે કે ડોકમાં નાખ્યો નથી, બે બાજુથી બગડાટી બોલી નથી, બીજી વાત નહીં, હાવ દાંડિયું લઈને બહાર આવ્યો. આવા મેં હું મોરલા માર્યા હશે ઓલા ભાવમાં. અને ત્યાં હરણાએ બહુ સારી વાત કરી, શરણાએ ઢોલને કીધું, ઢોલ ભાઈ ઓલા ભાવમાં કાંઈ નથી, જે કાંઈ છે એ આ ભાવનું જ બધું છે. કળયુગ નહીં, કરયુગ હે. આપણે આ અત્યારે છે કળયુગ નથી, કરયુગ છે. અને આ તો ઠીક છે, આપણા હાથની વાત છે, કળિયું કરવું કે સતયું કે શું કરવું, બધું બદલી ગયું, જમાનો બદલાઈ ગયો, આમ થઈ ગયું તેમ થઈ ગયું, દુનિયા બગડી, કાંઈ બગડ્યું, બધી રીતે હો વરા પેલા મરચું જેટલું તીખું એટલું હતું, ચાખો એટલું જ તીખું હોય છે, હો વરા પેલા કેળું જેટલું મીઠું હતું, ચાખો એટલું જ મીઠું હોય છે, હો વરા પેલા લીમડો જેટલો આમ કડવો હતો, ચાખો આજ એટલો જ કડવો હોય છે. એમ લીમડે ની હોવર પછી કડવાય નથી મૂકી, કેળા કે કેરીએ મીઠાશ નથી મૂકી, મરસાએ તીખાશ નથી મૂકી, પણ માણે માણા મૂકી દીધી ને એટલે એવું લાગે છે કળિયુગ આવી ગયો, બાકી બધું બરાબર છે. આપણને જો જીવતા આવડે તો કાંઈ જમાનો બગડી ને આમ થઈ ગયો, પહેરવાના આવું ઘણી વખત વાત આવે કે પહેરવા બગડી ગયા ને બધું, એવું કાંઈ નથી, એ તો સમયની હારે હાલી, તો કોઈ પહેરવા બદલે એમાં કઈ અંદરની દુનિયા શું છે એ ન બગડે, એટલું આપણે જોવાનું છે. ખાલી અંદરની દુનિયા જે છે ને એ કેવી છે એના ઉપર બધો આધાર છે, બાકી સમયની હારે હાલવું પડે સાહેબ. વરસાદ વરસતો હોય, ગામડામાં ઝૂંપડા હોય એમાં વરસાદ ઝીણા 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 ફોરા પડે, છેલ્લે વરહીન વયો ગયા પછી એમાં પછી નેવા સૂતા હોય, ગામડાના મકાન કે ઝૂંપડા જોયા હોય એને ખબર હોય ને, આમ નેવા છુએ સુવાક પડે, છેલ્લે છેલ્લે ટીપા ટબક 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 એમ ટીપા ફોરા પડતા હોય નેવાના, એ ટીપા પડે ને પછી નાના નાના ફળિયા આમ ખાડા થઈ ગયા હોય, ત્યાં પછી કઈ આમ આરસીસી લાદી ને એવું કઈ ન હોય ગામડામાં, એ ઝીણા ઝીણા ખાડા પડી ગયા હોય. હા મામા, એ ખાડા પડી ગયા ને એમાં મોડા મોડા જે છાંટા પડે ને, ટપકા પડે ને, ટપક દઈને પીડા ભેગો એને ઉડાડ નાખે, જેવો છાંટો પડે એવો ઉડાડ નાખે. હું કામ ખબર મોડો પીડ્યો, સમયની હારે નહીં ગોઠવા ને તો તમને ઉડાડી નાખશે, એટલે સમયની હારે હાલવું જોઈએ, સમય જેવું પહેરે એવું પહેરવું જોઈએ. હા હા, એટલે એ એમાં કાંઈ ઓલું નથી, અંદરની દુનિયા શું છે એના ઉપર ઘણો આધાર છે. એટલે કહેવાનો મારો અર્થ, કળિયુગ નહીં કરયુગ હે, ઈશ હાથ દે અને ઈશ હાથ લે. એટલે ઢોલને હરણાએ કીધું, ઢોલ ભાઈ ઓલા ભાવની આમાં કાંઈ વાત નથી, આ ભાવનું જ વાત છે. ત્યાં ઢોલે કીધું, બેન આ ભાવમાં મેં શું પાપ કર્યા? તો કે ત્યાં પાપ કાંઈ નથી કર્યા, ઢોલ હરણાઈ કે. શરણાઈ કે ઢોલ ત્યાં પાપ નથી કર્યા ભાઈ, પણ હરણાઈ કે મારી અંદર કાંઈ નથી, એટલે મેં જગતના ચોકમાં જેવી ખુલ્લી સુએ હું જગતને દેખાડી દીધું, કાણા પાડી દીધા શરીરમાં, જો હું પોલી છું, અંદર કાંઈ નથી મારામાં, એ પોલી છું ને એટલે કાણા પાડી દુનિયા આગળ રજૂ થઈ ગઈ જેવી છું એવી, એટલે મને ચુંબન કરે છે ને વગડવાળો ચાંપે છે, ઢોલ ભાઈ તારી અંદર એ કાંઈ નથી, હા ફોલો સો એમને કોરો ધાકોર, અંદર કાંઈ નથી છતાં બે બાજુ પોલ ઢાંકી છે, અંદર કાંઈ ન હોય ને ખોટું પોલું ઢાંકીને રખડી ને દબાણ ઢીકા જ પડે, એમાં બીજું ન હોય ભલા માણસ, આ સીધી વાત છે સાહેબ. અંદર કાંઈ ન હોય અને ખોટે ખોટી મામા અરી મામા પોલું ઢાંકે એટલે એ જ થવાનું છે, પણ ખુલ્લા થઈને સાંભળી, ખુલ્લા થઈને બોલી, જે સમયે જે મને તમને મળ્યું છે સાહિત્યની સારી વાતો આવે, સારો ગીત, અહીં જુદા જુદા કેવા સરસ કાર્યક્રમો બધાય છે, આ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, અને હું રાજી થયો, ભારતીય જનતા પાર્ટી આવા સારા કામ કરે એટલે અમે કોઈ અમને કોઈનો અમે ઇજારો ન હોય ને, અમે કોઈના કીધે વખાણ ન કરી, એ તમને કહી દઉં. અમે ભાળી મેં જોયું અહીંયા આવી બધું કે સારી એક ડૉક્ટરો પણ છે, અને કોઈને પણ સ્વાઇન ફ્લૂ ન થાય આ તે માતાજી ભગવાન ગણપતિ બાપા ન થવા દે, પણ એના માટેની દવાથી લઈ અને રક્તદાન કેમ્પથી લઈ અને બધું હમણાં મીટિંગ થઈ હતી એક જગ્યાએ, એટલે એક ભાઈને પાસે ગયા હતા, કોઈ ઓલાનું નામ પાર્ટીનું ઓછું આપણે એમ ન લઈ, પણ એક ભાઈ આમ આવેલા આઘા આઘાથી જાણવા માટે, તો એમાં મીટિંગમાં આપણા બધા અહીંથી રાજકોટમાંથી આ બધા આ પાર્ટીના અગ્રણીઓ બધા ગયા સમજાવવા માટે, એ ભાઈ જે યુવાન આવ્યા હતા ને થોડા જફાવાળા એને સમજાવવા, તમારી સમજણ બહુ જબરી છે, મેં ક્યાં કોઈ નામ લીધું છે, હવે ધોળા જફાવાળા કોણ હોય કે એ તો ફેક્ટરી વાળા હોય, પણ તમે સમજી બહુ જાઓ, એટલે એને સમજાવવા માટે ગયા, એટલે એને આ કેવી રીતે બધું આ તે કરવું એ કાંઈ, પણ એ કાંઈ મામા સમજાણું જ નહીં, એ એને આમ બે ચાર કલાક કે પાંચ કલાક મીટિંગ થઈ ને એમાં એ એટલું જ ન સમજાવી શક્યા કે રક્તદાન છે ને એનું એ કીર્તિદાનનો ભાઈ નથી, એ ન સમજાવી શક્યા, એ ન સમજાવ્યું હોય એ અહીં ક્યાંથી એનામાં ઓલા કે મૂળિયા ખૂતે મજા આવે છે આપણા માટે બધા હરકા. હું કોઈ
ભારતીય જનતા પાર્ટી બે ત્રણ આ પ્રોગ્રામો ત્રીજો છે રાજકોટમાં, સરસ સારા કામ કરે તો આપણે રાજી થઈ. એટલે હું એમના માટે બોલું તો એવું કાંઈ નહીં, આપણે બધા આપણે માટે બધા હરખા. હું તો એક સંસ્કૃતિનો એક સાંસ્કૃતિક વાતો કરવા વાળો એક લોકસાહિત્યકાર છું, પણ સારું ભાડું એ કહે એ અમારી છે. બાકી વાહ વાહ ને એવું બધું અમને ઓછો ફાવે, પણ સરસ કરે છે, આટલી બધી સેવાઓ કરે. અમારા કાગ બાપુ એ કીધું, ઈ કેડે અમે હાલી છે, કવિ કાગે એમ કીધું છે કે બિના ગુણ કિયો ગાન કાગ તાકો પાપ કહો, જેનામાં કાંઈ ગુણ ન હોય અને સતા એના વખાણ કરો તો તમને પાપ લાગશે, પણ ગુણ કોન કિયો ગાન વહી બડ પાપ હે. સારા કામ કરતા હોય ને વખાણ નહીં કરો તો વધારે પાપ લાગશે, એટલા માટે અમે આ વાતો વખાણ કરી છે સાહેબ. આવો સાંસ્કૃતિક કાર્યક્રમ, આવા કેટલા ગુજરાતમાં કાર્યક્રમો નાટ્ય અકાદમી દ્વારા થાય છે, આ બધા કાર્યક્રમો છે એને અમે વધાવી છે. સંસ્કૃતિ આપણી પરંપરા જળવાય એટલા માટે આવી બધી વાતો છે. આગળ મોજ આવે એવી આપણે વાતો કરતા રહીશું, પણ થોડી વંદના દુહાસંદમાં રાજકોટનું આંગણું હોય. રાજકોટ તો આ બધું સાંભળે આ સાહેબ આયા, એટલે ચારણી સાહિત્યના થોડા છંદો ને એવું બધું મને મોજ આવે, આપને મોજ આવે ને હારો પડકારો દેજો. અહીંયા આપણે કોઈ પૈસા ઉડાડો ને ઘોળ થઈ જાય તો સારું ને એવું કઈ છે નહીં, મોજથી તમે સાંભળજો હારો અને પડકારો આપો જ છો ને એ અંદરથી આવે. આ તો હું ખાલી કહેવાય ગયો મારે પડકારો આપજો, બાકી આપો જ છો. બાકી ઇલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા, બાકી જહ મોવરે જાડા, ઈ તો કોકર મણધર રીજે માનડા વનરાજમાં, એટલે એ તો એમ આવે. પણ મોજ આવે એટલે આપ બધા મોજ કરવા માટે જ આવ્યા, આ તો અમને ટેવ પડી ગયો મને, એટલે મારાથી લઈને શરૂઆત હું બધી મારાથી જ કરું, અમને એવી ટેવ પડી ગયો હોય. ઘણી વખત એવો પ્રસંગ કહે ને, વાર્તા કંઈક કરતા હોય ને રમેશમામા, વાર્તા કરીને તો એમ કે હવે સાંભળજો એમ, હવે જોઈજો, હવે તમે સાંભળવા જ આવ્યા, અહીં થોડા ખડવાટવા આવ્યા છો, પણ એ ટેવ છે એ અંદરથી આવી જાય એમ થાય. એનું કારણ થોડું હખડ ડખડ થાય, કોઈ ઊભા થાય, કોઈ આમ જાય, એવું થતું હોય ને એટલે અમારાથી કહેવાય છે. આ સ્થિર વાતાવરણ હોય તો ન કહી, એટલે આવું બધું સહન તમારે કરવું, વચ્ચે વચ્ચે કરવું પડે. પણ આપી છે, પૈસા લે છે, જો કે પૈસા પ્રોગ્રામ ના હું કોઈ દી લેતો નથી, એક રૂપિયો નહીં, કોઈ દિવસ નહીં, હકીકત કહું, ખોટું નથી બોલતો, અહીં બેઠો બેઠો એક રૂપિયો પ્રોગ્રામ નો નહીં લેવાનો, આવવા જવાના પરિવાર થી નોખું પડવાના લઈ 2-3 લાખ બસ ઈ જ, બાકી પ્રોગ્રામ ના થોડા રૂપિયા લેવાય મામા, ના લેવાય. સરસ્વતી માં આવી કૃપા કરી, પણ ઈ તો લેવા પડે કે નહીં? તમે તમારા પરિવાર ને મૂકીને ગમે બોલાવી ને જાઓ, જાઓ હાલો 5 વાર જાઓ, 10 વાર જાઓ, પછી તમે જ કહી દો કે અમને અમારા ધંધામાં ધ્યાન દેવાનું હોય ને ભાઈ, એટલે એના લે છે એમ. હું હાસુ જ કેવા વાળો માણસ છું એમ, પકડાવ નહીં કઈ. પધારો નમા. એટલે એવી બધી આપણે આનંદની વાતો અહીંયાથી કરવાના છે, પણ થોડી દુહાસનમાં આપણે લહેર કરી લઈએ એટલા માટે એની પણ એક મજા આવે. ધૂન સાંભળજો, આમ દુહાસનની જે ધૂનની લય છે ને એમાં તમને મજા લેવાની છે. આપણે હનીસિંહને સાંભળી તો આ શું કામ ન સાંભળીએ, એ સરસ હનીસિંહ એની રીતે સારા છે, આ આપણું છે, આ આપણું પોક છે, એ સરસ ગાય છે. મને તો હું તો હાસું સ્વીકારવા વાળો, હું સપાખરા બોલું તો ઘણા એવું લખીને મોકલેલું કે હનીસિંહભાઈથી પણ આવું ન બોલે, એવું નથી, એને નોટેશનો બધા કર્યા હોય, એ મહેનત કરે તો એ પણ બોલી શકે, પણ આ કદાચ એનો જોરથી આવે અવાજથી નો, એના નોટેશનમાં રહેવું પડે. એક કહી દઉં તમને, તમે નોટેશન અને સંગીત શીખી જાઓ ને, બહુ સંગીતની અંદર ઉતરી જાવ ને પછી આમ ખુલ્લી અને ત્રાળ મારી ન બોલી શકો, એમ કરી શકો એમ, એટલે એ સારું જ છે. નરસિંહ મહેતાનું છે ને એ ગવે, પણ મારી એમ થઈ શકે, પણ ઓલું જે ઉલળીને આવે ને આમ ધણે નાટી બોલે, એ નોટેશન ન શીખ્યા હોય ત્યાં સુધી થઈ શકે, પછી ન થાય. એટલે એની એટલે બધાય કલાકારોને વંદન છે, કોઈ નહીં. આપણે ઓલી શું કામ કરવી જોઈએ ભાઈ, એ કાંઈ ન્યા સુધી ફૂગ્યું એમને ફૂગાતું હોય છે, કેટલી મહેનત કરીએ છીએ વંદન સાહેબ, ન પહોંચ આપણું કામ નહીં. હા પણ આપણું આપણું છે સાહેબ, એ કોઈ દી હું કાયમ કહું છું એવું એવું કોઈ દી નક્કી ન કરે, આમ લઘુતાગ્રંથિ ન બાંધવીને, કાંઈ હું કાંઈક શું એવું નહીં, લઘુતાગ્રંથિ ન બાંધવી અને એનું હામ હોય ભૂલાઈ ગયું એ ન કરવું. હા બરોબર ને, ભૂલાઈ જાય કહી દેવાય આવું બધું આવતો, પણ કહેવાનો મારો અર્થ હું આ ગુરુતા ગ્રંથિ કહેવાય ને, ગુરુતા ગ્રંથિ ન બાંધવી, લઘુતા ગ્રંથિ ન બાંધવી, હું કાંઈક શું મારું છું એવું કાંઈ નહીં કરું, અને હું કાંઈ નથી એવું ન કહું, હું છે દુનિયા જેવો હોય તે ભલા, પણ એની એક મજા છે. હા કોઈને પણ ઈ નશો તમને છે ને બીજાની જરૂર નહીં પડે સાહેબ, બીજા શીખવાની સલાહ લેવાની અંદરથી એક આમ આમ યુવાનો એટલે બહુ સાંભળે, એટલે માટે હું આ મામા ખાઉં કાયમ ના માટે, કે તમે કોઈ પણ વસ્તુમાં તમે તમે રાજકારણમાં ઉતરો, તમે નોકરી કરવા જાઓ, તમે ખેતી કરો, તમે બીજું ત્રીજું કોઈ પણ વ્યવસાય કરતા હોય એમાં ઉતરી જાઓ ને, પછી આર પાર ઉતરી જજો, એટલે એમાં તમે હાંગો પાંગ નીકળી જવાના એ વાત પાકી છે. એની એક વાત યાદ આવી એટલે પાછી કહી દઉં,
એક રાજા હતો ને, એનું બહુ રાજ્ય સરસ મજાનું ને સુરક્ષા ને બધું સારું. એનો દિવાન બહુ આમ કરા ફાટ હતો, એનો એનો જે દિવાન મંત્રી હતો એ કે હજી આપણે એક સામેનું રાજ્ય જીતી લેવું છે. રાજા કે પણ એના ઉપર સડાય એવડું મોટું રાજ્ય, પણ જે થાય મને આટલી સેના આપો કે 500 સૈનિકો આપો, જહાજ ભરીને જાવ એ કબજે કરીને આવું રાજ જોજે. આવડી વાત જો સમજાય, અને આ બધી વાતો જે છે ને સમજવા માટે જેને સમજવું હોય એના માટેની છે. નાથ મોરડો કાઢીને નીકળી જવું છે એને કાંઈ નથી. આજ આ મેળામાં કાલ પણે જવાનું, પરમ બી અહીંયા જવું, પણ કુળની જેને પરંપરાની અને આપણી અસ્મિતાની વાતો અને પરંપરા જેને જાળવી રાખવી છે એના માટેની આ વાત છે. એટલે એ રાજાએ મંત્રીને કીધું, મંત્રી ને એના મંત્રી હતા એમણે કીધું મને 500 સૈનિકો આપો એટલે હામું રાજ્ય કરે કરીને વયો આવું. એમ તો કે હા, જહાજ ભર્યું, હથિયારો લીધા, બધું કરી અને ભેળું. એ વખતનું રસાયણિક અટાણે પેટ્રોલ, વળી અટાણે એમ કહું પેટ્રોલ લેતા ગયા આમાં ભણેલા માણસો એ કે એકચ્યુઅલી એ વખતે પેટ્રોલ હતું. મને બહુ ખબર પડે છે, હું 21મી સદીનો કલાકાર ભણ્યો નથી 100 પડીએ, પણ ભણવામાં તો સાહેબ એકાદા શિક્ષક હોય ભણાવતા હોય, 5 શિક્ષક ભણાવે ને એટલું મળે. તમારા જેવા હજારો હામાં બેઠા હોય એમાંથી થોડી થોડી ઉર્જા તો મળે નહીં, વાંચતા લખતા ન આવડી જાય સાહેબ. હા, એ બહુ મોટી વાત છે. એટલે ઈ વખતનું જે કાંઈ ભડકો થાય એવું જે રસાયણ ગઈ છે એનું નામ આપણે અત્યારે પેટ્રોલ આપી દઈ, ઈ પણ ભેળું લેતા ગયા. અને જહાજ સામે કાંઠે ઉતર્યું, ઉતરતા ની અરે બધા સૈનિકો ઉતરી જાઓ, ઉતરી ગયા. હવે આમાં પેટ્રોલ છાંટો, આખા જહાજમાં પેટ્રોલ છાંટીને આગ લગાડી દીધી ભાઈ પથ્થર ગહીન, અને જહાજને હળગાવ્યું. સૈનિકો ની રાયડું ફાટી ગઈ, તમે શું કર્યું? કા તો કે તમે જુઓ તો ખરા, જહાજ હળગાવી દીધું, સામે કાંઠે જાહું કેમ? આમથી આપણી હાર થાય તો મારી નાખશે અહીંયા ના, આપણું જહાજ વધતો ભાગવા થાત. ઈ કે જહાજ લઈને ભાગવું નથી ને, એટલે જહાજ હળગાવી દીધું. હવે આગળનો એક જ રસ્તો છે, કા ને જીતવું, નકર અહીંયા મરી જવું સાહેબ. એટલો જ રસ્તો છે, બીજો રસ્તો કોઈ દુનિયામાં છે નહીં સાહેબ. તમારે આગળ જવું હોય તો પાછળના રસ્તાને બધાને હળગાવી દો, હવે પાછળ નથી વળવું, ઈ જ આગળ જઈ શકે. આટલી જ વાત છે, તો સમજાઈ ગઈ. તો પાછળના રસ્તા પછી જોવાના જ નથી. ઈ જહાજને હળગાવી દીધો અને ઈ રાજને જીતી, અને એનું જહાજ રાજ્યનું લઈને અહીંયા આવ્યા. હવે ઈ રાજ્ય આપણું છે સાહેબ. આ એક પર પછી એમાં ક્રાંતિ તો બધી વસ્તુ જોઈએ ને, કે તરવાર લઈને કોકને મારી નાખવો હોય તો જ ક્રાંતિ જોઈ. સારો માવો તમારે માવો ખાતા હોય ને કોઈ, કોકને માવો છોડવો હોય ને તોય ક્રાંતિ જોઈ. બોલો, ફાકી ખાતા હોય ઈ છોડવું હોય તોય ક્રાંતિ જોઈ, નકર મૂકી દીધા પછી બીજે દિવસે પાછો કે એકચ્યુઅલી આમ તો મૂકી દીધો પણ મોળ બહુ આવે છે, બે કટકા લાવો ને લે ક્રાંતિ આવી. એથી કોઈ પણ કરવું કામ સારું કરવું હોય એમાં તમારે ક્રાંતિ જોઈ જોઈ જોઈ. આ દેશ ક્રાંતિનો દેશ છે, આ દેશે આખી દુનિયાને રાહ બતાવી છે એવો દેશ છે. એની થોડી વાતો મારે વડીલો મુરબીઓ અને ખાસ યુવાનોને વધારે હું કહું છું કે મારા દેશનો યુવાન કેવો હોય અને મારા દેશની દીકરી કેવી હોય એની એવી આપણા આપણા સાહિત્યની માટીની વાતો જે મહાપુરુષો લખી ગયા હોય, કોઈ કવિઓ એની વાતો લઈ અને એનો કોથળો ભરીને તમારા આગળ થોડી થોડી રજૂ કરવા માટે આવ્યો છું. એવી વાતો કરી પણ એની પહેલાં